એ સપના, તને અહીં કેમ બોલાવી છે ખબર છે ને? તું ક્રાઇમ કરવામાં એક્સપર્ટ છે, એટલે એટલું જ નહીં, કોઈ જ પુરાવો ન મળે એ રીતે મર્ડર કરવામાં અને કિડનેપ કરવામાં પણ એક્સપર્ટ છે. તારી મદદ જોઈએ છે યાર. સુધા ગૌરીને મારવાની છે એ તો મેં તને કહી દીધું છે, પણ કેવી રીતે? તને ખબર છે ને વૈજુ, હું આ ફિલ્ડમાં ઉતરીને ક્યારે મારા હાથ ગંદા નથી કરતી, મર્ડર પણ નથી કરતી. હું તો દૂર ઉભી ઉભી ખાલી પ્લાનિંગ કરું છું. તું ભલે ગમે તે કરે, મારે તો શાંતિ જોઈએ છે બસ. ડોન્ટ વરી વૈજુ, જો આપણે સુધા ગોરીને મારી નાખીશું તો મોટા ભાગની સમસ્યાઓ દૂર થઈ જશે. મારી નાખે ને, શું કહે છે તું? શું કરવું પડશે અત્યારે જો આપણે એને મારી નાખવી હોય તો? કિડનેપ. કેવી રીતે? એ કામ માટે હું સુપર કિડનેપર્સને બોલાવી રહી છું. એ લોકો કોઈ પુરાવો ન મળે એ રીતે કિડનેપિંગ કરશે. લાગે છે આવી ગયા. હા રુદ્રા, હા ત્યાં જ આવજે, સેમ લોકેશન. કોણ છે આ? આ રુદ્રા છે, કિડનેપ સ્પેશિયાલિસ્ટ. કોઈ પુરાવો ન મળે એ રીતે કામ પૂરું કરશે આ. બોલો મેડમ, કોને કિડનેપ કરવાના છે કે કોઈનો મર્ડર કરવાનું છે? તારો ફોન આપ. આ છે સુધા ગૌરી, એક્સ મિનિસ્ટર સૂર્યપ્રકાશની પત્ની. એડ્રેસ અને લોકેશન તારા ફોન પર મોકલી દઉં છું. શું કરવાનું છે આમની સાથે? કિડનેપ કરવાની છે. હું જે જગ્યાએ કહું છું એ જગ્યા ઉપર એને લઈને આવી જશે. કામ થઈ જાય પછી શું કરવાનું છે એ તને વૈજુ કહેશે. ઓકે મેડમ, બટ આ મેટર બહુ જ કેરફુલી હેન્ડલ કરવી પડશે. મિનિસ્ટરનું ઘર છે, ચારે તરફ સીસીટીવી હશે. પોલીસની નજરમાં કે સીસીટીવી કેમેરામાં આવી ગયો તો એના માટે જવાબદાર તું પોતે જ હોઈશ. જો એવું જ હોય તો પછી રાશ નહીં જોવાની. તું અહીં આવ્યો, અમારી સાથે વાત કરી, એ વાત બીજા કોઈને ખબર પડવી જોઈએ નહીં. નહીં ખબર પડે મેડમ, બાઇક દૂર ઊભું રાખ્યું છે, હેલ્મેટ પહેરીને ઘરની અંદર આવ્યો છું. કોઈ સીસીટીવીમાં મારો ચહેરો કેદ નહીં થાય. તું આગળ જે કામ કરવાનો છે એમાં સાવધાની રાખીશ તો સારું રહેશે. હું એકદમ ભાનમાં છું મેડમ, ડોન્ટ વરી. વધારે ચિંતા ના કરશો મેડમ, પેલી સુધા ગૌરી બહુ જલ્દી તમારા સકંજામાં આવી જશે. સોરી સોરી સોરી, તમારા પગ પાસે પડી હશે. કિડનેપ કરવાનો પ્રયત્ન કરજે, જો એ કામ ન થાય એને મારી નાખજે. ઓકે મેડમ, ખાલી પેલો ફોટો મને સેન્ડ કરી દેજો, જાઉં છું. બહુ જ આનંદ થયો દીકરા, આજે તમે બધા આટલા બધા ખુશ છો ને એ જોઈને હવે મારું મોત થઈ જાય તો પણ મને કોઈ પસ્તાવો નહીં. અરે મમ્મા, શું તું પણ? બધાએ ખુશ રહેવાનું છે ને હવે તો. જૂની વાતોને આપણે ભૂલી જવાની છે, તો પછી આવું કેમ બોલી રહી છે તું? હા સુધા, આવી બકવાસ કેમ કરી રહી છે? ગમે તેટલા જલસા હોય જિંદગીમાં, જિંદગીને એક ચેલેન્જની જેમ જીવવી જોઈએ, એ વાત તે જ કહી હતી ને, અને અત્યારે તું જ આવું બોલી રહી છે. ના ચંદુ, ખબર નહીં કેમ મારા મનને એવું લાગ્યું એટલે મેં કહી દીધું. તું જ કે શું સાચું છે શું ખોટું છે. જિંદગીમાં એક પ્રશ્નનો જવાબ શોધી રહ્યા હોઈએ ત્યાં સુધીમાં તો ભગવાન આખું પ્રશ્નપત્ર જ બદલી નાખે છે. એટલે જ હું પ્રેક્ટિકલ થઈને કહી રહી છું. ના મમ્મા, ફરી વાર તું આવી વાતો ના કરતી, મને બહુ દુઃખ થશે. આપણે આગળની જિંદગી
બહુ જ સરસ રીતે જીવીશું એવું મેં વિચાર્યું છે. એટલે અત્યારે તું આવી વાતો કરે એ યોગ્ય નથી મમ્મા. હવે આપણે બધા ફરીવાર આવી રીતે મરવાની વાતો નહીં કરીએ, ખાલી ખુશ રહેવાની વાતો કરીશું. જમાઈરાજ, સુધા ગૌરીજી જે કહી રહ્યા છે એ કડવું સત્ય છે. બસ કેટલીક વાતો ભલે આપણે ન માનીએ તો પણ આ જિંદગી આપણને માનવા માટે મજબૂર કરે છે, અને એ જિંદગી આને જ કહેવાય. જિંદગી મોતને શોધતી આવે છે અને મોત આપણને જિંદગીની અહેમિયત સમજાવે છે. હા શેખર, જીવનમાં ભલે કોઈ ગમે તેટલા નિર્ણયો લઈ લે પણ અંતિમ નિર્ણય આ ભગવાનનો જ હોય છે ને. બસ બહુ થયું, તમે લોકો મોત પર આટલો વિચાર કેમ કરી રહ્યા છો? અત્યારે ખુશ રહેવાનો સમય છે કે મોતની વાતો કરવાનો? આવી ખોટી ચર્ચા કરવાની શું જરૂર છે? મૃત્યુને કોઈ જ નથી ટાળી શકતું તો અત્યારે એવી વાતો કેમ કરવી? પ્લીઝ સાસુમાં, આજ પછી તમે અમને છોડીને જવાની વાતો ક્યારેય ના કરતા. છોડ જવા દે ગીતા, આજ પછી આપણી સુધા આ પ્રકારની વાતો ક્યારેય નહીં કરે, ઠીક છે ને? કોઈનું મૃત્યુ આપણા આનંદનું કારણ બની શકે તો પછી કામ, કર્તવ્ય અને મોત જ આપણું લક્ષ્ય હોવું જોઈએ. આજ ઘરમાં એ છે, એ વાત કન્ફર્મ થઈ ગઈ છે ને? ના ભાઈ, ઘણો સમય થઈ ગયો, હજુ સુધી બહાર નથી આવી. ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છીએ. હજુ થોડી વાર રાહ જોઈએ. ભાઈ, અત્યારે આવી રીતે રાહ જોઈને ટાઈમ વેસ્ટ નથી કરવો. બહુ પૈસા મળવાના છે, સારું કામ મળ્યું છે. સીધા અંદર ઘૂસી જઈએ અને પેલીને કિડનેપ કરીને લઈ જઈએ ભાઈ. એ મૂર્ખાઓ જેવી વાત ન કર. એક તો આ એક્સ મિનિસ્ટરનું ઘર છે, બધી બાજુ સીસીટીવી કેમેરા હશે. ફસાઈ જઈશું તો આપણા માટે રિસ્ક બહુ વધી જશે, ખબર છે ને? ક્યાંય પણ કોઈ પણ કેમેરામાં આપણો ચહેરો ન દેખાવો જોઈએ. આપણે બહુ જ પ્લાનિંગ સાથે કામ કરવું પડશે. ભાઈ, ખાલી કિડનેપ જ કે પછી? જો આપણને ખાલી કિડનેપ કરવાની ડીલ આપવામાં આવી છે, પણ સપોઝ જો એ કામ કરતી વખતે આપણને તકલીફ થાય તો એનું મર્ડર કરી નાખીશું તો પણ વાંધો નહીં, ઠીક છે? અત્યારે શું કરવાનું છે? એ ક્યારે ક્યાં જાય છે, કોને મળે છે, શું શું કરે છે, એ બધી ડિટેલ્સ આપવા માટે એના ઘરની સામે એક શાકભાજી વાળો ઉભો રહે છે. એને પૈસા આપીને તૈયાર કરી દીધો છે. એ શાકભાજી વાળો આપણને ડિટેલ્સ આપી દેશે, એવું એને કહ્યું છે. ડિટેલ્સ મળી જશે, રાહ જોઈએ. કોઈ દેખાય છે? શું વાત છે રાજકુમારજી, બહુ ઇમોશનલ થઈ રહ્યા છો ને તમે? જ્યારે તમારી મમ્મી આવી તમને આવીને ભેટી પડી, માથે કિસ કરી રડવા લાગી, એમની સાથે કેટલી બધી વાતો કરી, એમને એમના હાથે તમને ખવડાવ્યું અને તમે પણ એમને ખવડાવ્યો. અરે રે, એ દ્રશ્ય જોવા માટે તો બે આંખો પણ ઓછી પડે. તારી લાગણીનો આવો થોડો હિસ્સો ક્યારે પત્ની માટે દેખાડ્યો છે? એ મારી માં છે, માં માટે તો લાગણી હોય જ ને. અને તારા મનને જે ઠંડક મળી છે ફ્રીમાં નથી મળી, એના માટે પૈસા આપવા પડે, સમજી ગઈ ને તું? શું? અરે બાબા, પૈસા આપવા પડે? મમ્મી એટલે ઇમોશન, તો પત્ની એટલે શું? અરે મેં કહ્યું ને, મમ્મી એટલે ઇમોશન, તું માં બનીશ એટલે ઇમોશન આવી જશે. એટલે? એટલે તું માં બની જા. એ મૂર્ખ, હું તારી પત્ની છું, હું તારી માં કેવી રીતે બની જઉં? અરે તું મારી મમ્મા ન બની શકે હું જાણું છું, તું આપણા બાળકોની માં બન. હવે આ બહુ વધારે નથી થઈ ગયું? તું આજકાલ બહુ વધારે પડતું નથી બોલતો? એમાં શું વધારે પડતું, આ તો બહુ જ ઓછું છે. સારું, મમ્મા મંદિર જઈને ભજન ઉપવાસ એ બધું કેમ કરે છે બોલ? કેમ કરે છે? ઘરમાં ટાઈમ પાસ નથી થતો એટલે હે ને? ના બિલકુલ નહીં, તારું ભલું થાય એટલે તારી મમ્મી માનતા રાખીને મંદિરે જઈને ઉપવાસ કરે છે. એમ? બિચારી મમ્માએ આ ઉંમરમાં ઉપવાસ અને ભજન કરવા જોઈએ હે? તું જ કે. જો એક ઉંમર થઈ ગયા પછી એક માં શું ઈચ્છા રાખે છે ખબર છે? એ નાના બાળક જેવી થઈ જવાની ઈચ્છા રાખે છે. તું શું કહેવા માંગે છે? વડીલો નાના ક્યારે બની જાય બોલ? ક્યારે? ઘરમાં એક નાનકડું બાળક આવે ત્યારે. એ વખતે એની સાથે રમવાનું, એ બાળકને હસતું જોઈને, એને રમતું જોઈને, એને નવડાવી ધોવડાવીને, એની સાથે કાલી ગેલી ભાષામાં વાત કરતી વખતે મમ્મા પણ 10 વર્ષ નાની થઈ જાય.